અને અન્ય લોકોની નિખલેખ નીકળે, આના વિશેની ચર્ચા થાય અને બધાને પોતાનું મત વ્યક્ત કરવાની સ્વતંત્રતા મળે, એ લોકોની અભિવ્યક્તિ વધે અને છેવટે એમાંથી એનો જે એટીટ્યુડની મેં વાત કરી હતી, નોલેજ તો છે પણ જ્યાં સુધી એટીટ્યુડ નહીં બદલાય ત્યાં સુધી વર્તન નહીં બદલાય. તો એ એટીટ્યુડ ચેન્જ છે એની પ્રોસેસ મેં કીધું એમ લાંબી છે. એમાં આપણે જે ટ્રેડિશનલ બધા મોડેલ છે, એટલે કે વિદ્યાર્થી એ માત્ર રેસિપિયન્ટ છે એવું નહીં, પરંતુ વિદ્યાર્થી એ પણ કોન્ટ્રીબ્યુટર છે. એના વિચારોને પણ આપણે મહત્ત્વ આપીએ, એના યોગ્ય સૂચનોને આપણે આવકારીએ અને અમલમાં મૂકીએ, અને એ રીતે જો એટીટ્યુડ ચેન્જ થશે તો મને એવું લાગે છે કે આવનારી પેઢી આ સોશિયલ મીડિયાનો મહત્તમ લાભ લઈ શકશે અને એના ગેરલાભોથી બચી શકશે. તમારા લોકોના કોઈ પ્રશ્નો હોય આને લગતા પૂછી શકો છો. થેન્ક યુ સર, આપ ત્યાં બિરાજો, આપણે ચર્ચા શરૂ કરીએ.